चतुर्मासी चालू व्याख्यान माला में परमात्माए फरमावेला आगमो उपर जिनेश्वर भगवान की वाणी उपर केवली प्ररूपित वाणी उपर आपणुं चिंतन चाले छे। परमात्मा की वाणी छे राग द्वेषथी रहित छे। एकांत आत्मा माटे कल्याणकारी छे। भूतकाळनी अंदर व्यतीत काळनी अंदर अनंत आत्माओ विकराग वाणीना सहारे आगम वाणीना आधारे आ भव समुद्र तरी चुक्या छे। वर्तमान काळे पण एवा हळुकर्मी आत्मा भवभीरु आत्मा विकराग वाणीना सहारे आधारे आराधना करता 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 संसार समुद्र तरी रहा है। भविष्य में अनंत आत्माओ एक परमात्मा की वाणी ना आधारे आगम ना आधारे आ संसार तरी जवाना है। तो परमात्मा की वाणी एम कहे वितरागनी वाणी अने संसारनी वाणी मा जमीन आत्मा नो फरक होय। कहां काग बानी कहां कोयल की टेरे क्या कागड़ानी कर्कश भाषा अने क्या कोयल नो मीठो टंको आ बेनी वाणी मा केटलो तफावत। एम कहे छे के परमात्मा नी वाणी अने संसार नी वाणी संसारियो नी वाणी एमा पण जमीन आसमान नो तफावत। केम तो के परमात्मा नी वाणी मा एकांत आत्मा नु कल्याण समायेलू छे। आत्मा नु हित समायेलू छे। परमात्मा एवी भावना भावे सव्ये जीव करू शासन रसी। आ जगतनी अंदर जेटलाय जीवो छे ए बधा शासनना रसिक बने आराधनाना आराधक बने व्रत नियमना पालक बने अने शुद्ध सात्विक पवित्र संयमी जीवन जीवी अने आत्मानो उद्धार करे। आवी कोनी भावना छे? परमात्मानी भावना छे। अभेद भावना छे। બધાના ઉપર સરખી જ ભાવના રહેતી હોય। પરમાત્માના સમયની અંદર ભગવાન મહાવીરના બે શિષ્યો એક ગોસાળો અને એક ગૌતમ। ગોસાળો અવરચંડો તીખડી અને ગૌતમ વિનયના ભંડાર આજ્ઞાકી અને છતાં પણ ભગવાનની દ્રષ્ટિમાં બંને સરખા। કે પેલો અવરચંડો તીખડી ગોસાળો એનો અહિત થાય તો કે ના એનો પણ હિત થાય એને પણ મોક્ષ મળે અને વિનયવંત એવા ગૌતમ એને પણ મોક્ષની પ્રાપ્તિ થાય એવા પરમાત્મા જેઓ ભેદભાવ રહિત છે જેના વિચારો અભેદ છે જેની દ્રષ્ટિ વિશાળ છે જેનો દિલ દરિયાઓ છે એવા પરમાત્માના વાણી ઉપર આપણે ચિંતન કરીએ છીએ। ચાર પ્રકારના મેઘની વાત ચાલતી હતી। એક મેઘ એકવાર વર્ષે 10,000 વર્ષ સુધી અનાજ નીકળે। એક મેઘ એકવાર વર્ષે 1,000 વર્ષ સુધી અનાજ નીકળે। એક મેઘ એકવાર વર્ષે 100 વર્ષ સુધી અનાજ નીકળે અને એક મેઘ ઘણીવાર વર્ષે। અત્યારે ખેડૂતો ચિંતિત ચિંતિત થઈ ગયા।
ટેન્શન આવી ગયું શું થશે, વાવેતર થઈ ગયું છે અને વરસાદ કેળો મૂકતો નથી, આ બધું જ વાવેલું શું થઈ જવાનું કે નિષ્ફળ થઈ જાય, બધો જ પાક બળી જાય, ડૂબી જાય, સડી જાય, ખતમ થઈ જાય. તો પાંચમા આરાના મેઘની આ દશા છે કે અનેક વાર વરસે, ઘણી વાર વરસે અને છતાં પણ એક વર્ષ ચાલે એટલું અનાજ ન નીપજે. તો પેલા મેઘ ઉપર આપણી વાત ચાલે છે, પેલા મેઘ જેવા એવા આત્મા હોય કે એક વખત સાંભળે, ઘણી વાર સાંભળવાની જરૂર ન પડે, એક વખત સાંભળે અને આત્મા જાગી જાય, આત્મા સમજી જાય અને જે જાગે એને મળે, જે ઊંઘમાં પડ્યો હોય, પ્રમાદમાં પડ્યો હોય, તો એને બધું ગુમાવવાનું હોય છે. આત્મા જગાડે, આત્મા જાગે, તો વિતરાગ વાણીના સારે એવા આત્મા જાગી અને આરાધનામાં લાગી ગયા, તપશ્ચર્યામાં લાગી ગયા, વ્રત નિયમમાં લાગી ગયા, સુકૃત કાર્ય કરતા થઈ ગયા, પરોપકાર કરતા થઈ ગયા અને પોતાના આત્મામાં અનેક પ્રકારે વ્રત નિયમોનું વાવેતર કરતા થઈ ગયા. ખેડૂત ક્ષેત્રમાં દાણા વાવે અને શ્રાવક પોતાના આત્મામાં વ્રત નિયમની ખેતી કરે, મારા વ્રત નિયમમાં કેમ વધારો થાય, મારી આરાધનામાં કેમ વધારો થાય. ખેડૂતની દ્રષ્ટિ હોય છે કે ખેતરમાં કેમ ધાન્ય વધારે થાય, તેમ જે ભવી જીવો હોય એ શું વિચારે કે મારા આત્માની અંદર કેમ વિશેષ આરાધના થાય, વ્રત પ્રત્યાખ્યાન થાય, તપ અને ત્યાગ થાય. આવા ભાવો કોણ ભાવે? એક વખત દેશ ના સાંભળે, એટલા અનુકર્મી હશે જીવો, એક વખત સાંભળી અને તરત જ જાગી જાય, જાગી જાય અને ચેતી જાય, ચેતી જાય અને કામે કામે લાગી જાય. તો આપણી વાત ચાલતી હતી, શ્રી કૃષ્ણ મહારાજા પોતાના પરિવાર સહિત, અંતેઉર સહિત, રાજ કર્મચારીઓ સહિત, પ્રધાનો મંત્રીઓ સહિત, નગરની પ્રજાજનો બધા ક્યાં ચાલ્યા છે? પરમાત્માના વંદન કરવા અને પરમાત્માની દેશના સાંભળવા માટે. એક અક્ષર પણ પરમાત્માની દેશનાનો મારા કાને અથડાયા વગર કેમ જાય? આવી એમની જિજ્ઞાસા, આવી એક ઉત્કૃષ્ટ ભાવના, એટલે જલ્દી ઉતાવળ. શ્રી કૃષ્ણ મહારાજા પણ પરમાત્મા સમીપ જઈ રહ્યા છે. ગઈકાલે ત્રણ વાત કરી હતી, પાંચ અભિગમ, ધર્મ સ્થાનકમાં જવાના, પરમાત્મા પાસે જવાના, સંતો પાસે જવાના, પાંચ અભિગમ, એને સાદી ભાષામાં કહીએ તો પાંચ નિયમ, એનું પાલન થવું જ જોઈએ. જેમ તેમ ન જવાય, જ્યારે ત્યારે ન જવાય, જે તે વસ્તુ લઈને પણ ન જવાય, આ બધા શ્રાવકોના કર્તવ્ય છે, એના નિયમ છે. તો પાંચ માંથી ત્રણની આપણે વાત કરી હતી, પેલા વાનનો ત્યાગ, કોઈ પણ પ્રકારનો વાન હોય એનો ત્યાગ, બીજો શસ્ત્ર ત્યાગ, હથિયાર ન હોવો જોઈએ. કેમ? જે પરમાત્મા અહિંસક છે, હું પણ અહિંસક ભાવથી પરમાત્મા પાસે જાઉં છું, એટલે કોઈ પણ જીવને ઇલામ ના થાય, દુઃખ થાય, હત્યા થાય એવા પ્રકારનો સાધન પણ ન હોવો જોઈએ. શ્રાવકોને મનાઈ કરવામાં આવી છે કે કોઈને ભારે આપવા માટે એવા હિંસાકારી શસ્ત્રો રાખે છે. ભારે એ ધંધા ચાલે છે, બોલો એના ધંધા. તો કે આપણા સાધનથી કોઈને આપણે આપ્યા, ભાડે આપ્યા કે ઉછીને આપ્યા કે ગમે તે સંબંધે આપ્યા, એનાથી હિંસા કરશે તો પાપોને રાખો. તમે આપ્યું છે તમારા સાધનથી આ હિંસા થાય છે, આ પાપ થાય છે, એટલે શ્રાવકો એવા હિંસાકારી હથિયારો પણ, શસ્ત્રો પણ પોતાના ઘરે ન રાખે. તો સાધન ભાડે આપો, એ વ્યવસાય કરો, તો એના આરંભ સમયનો દોષ તો તમને લાગે, કારણ કે એનાથી ધર્મ તો થોડા કરવાના છે, પાપ કરવાના છે. એટલે પોતાનું જ પોતાને વિચારવું જોઈએ,
કે હું મારું સંભાળું, મારા ધર્મને હું આચરું, મારા નીતિ નિયમને વ્રત પ્રત્યાખ્યાનમાં હું રહું, તો બીજો નો ત્યાગ. ત્રીજો સચેત વસ્તુ, સચેત અને અચેત, સચેત એટલે જીવ સહી અને અચેત એટલે જીવ રહી, આ એનો નિયમ. સચેત એટલે જીવ સહી, જેની અંદર જીવ છે. તો એક દાણો હોય ને અનાજનો, એક દાણો, તો એક દાણામાં એક જીવ, ઘઉંનો દાણો હોય, મગનો દાણો હોય, ગવારનો દાણો હોય, મકાઈનો દાણો હોય, કોઈ પણ પ્રકારનો દાણો અનાજ હોય, તો એક એક દાણામાં કેટલા જીવ? એક જીવ. તો વનસ્પતિના એવા ઘણા બધા ભેદ છે કે એક દાણામાં સંખ્યાતા અને અસંખ્યાતા જીવ, એક દાણામાં સંખ્યાતા અને અસંખ્યાતા જીવ, અને એવી પણ વનસ્પતિ છે જેની અંદર અનંતતા જીવ. કેટલા જીવ? અનંતતા જીવ. ઉગતા અંકુરા હોય ને, ઉગતા અંકુરા, ગર્ભપાત જેટલો પાપ લાગે. મનુષ્ય ગર્ભપાત કરાવે અને ગર્ભમાં રહેલા જીવની હત્યા કરાવે, એટલો જ પાપ ઉગતા અંકુરાની હિંસા કરવામાં છે, એટલો જ પાપ. અને શ્રીફળ તમે નારિયેલના પાણી છે ને, તો હોંશે હોંશે પીઓ છો. હું નિષેધ નથી કરતો, મનાઈ પણ નથી કરતો, પણ શોખ માટે એનો ઉપયોગ ન થવો જોઈએ, પોતાના સ્વાદ માટે એનો ઉપયોગ ન થવો જોઈએ. કદાચ બીમારીનું કારણ હોય અને ડોક્ટરે કે કોઈએ પણ સલાહ આપી હોય કે નારિયેળનું પાણી પીઓ, તમારે કદાચ એનાથી સારું રહેશે, શક્તિ આવશે, એ વસ્તુ અલગ છે. પણ શોખ માટે તમે બહાર નીકળ્યા, રસ્તામાં લારી ઉપર નીલા શ્રીફળ કે ગોઠવાયેલા પડ્યા હોય, તમે ત્યાં ગયા, એને તરત જ છડી વડે એનું ઉપરનું માથું ડોબું ઉડાડી અને તમને પેલી એક નળી આપે અને એ નળી અંદર નાખીને તમે શું કરો? આ શ્રીફળ એટલે કાચો ગર્ભ છે, સમજજો. લેવાય તો પ્રતિજ્ઞા લેજો, આધાર એટલું રાખજો કે કદાચ બીમારીના કારણે, મારા શરીરના કારણે ઉપયોગ કરવો પડે તો હું કરીશ, પણ શોખ માટે નહીં અને સ્વાદ માટે નહીં. શોખ માટે અને સ્વાદ માટે હું આવી હિંસા નહીં કરું. અઘોર પાપની વસ્તુ છે. તો જેમાં જીવ છે એ સચે અને જેમાં અજીવ છે તે ઘણી વખત એવું બને. બીજે નામ કે હવે અમારા શ્રાવકોના ખિસ્સામાં બીજડા હોય, બીજડા કયા? ખરબૂચડાના, બીબડાના, એવા પ્રકારનો એક ફળ છે, એને બીજડા શ્રાવક ખિસ્સામાં નાખે અને હાલતા જાય, અને હાલતા ચાલતા કોણ ખાય? તમે પછી કેવા? આપણા તો જમવાની મર્યાદા, આમ તો મનુષ્ય માટે તક કેટલા કયા છે જમવાના? તક તક એક નહીં, એક તો સાધુ માટે કે અમે એનાથી આગળ નીકળી ગયા છીએ. બે તક, બે તક તમારે ત્યાં જાન આવે, જાન, અને એક દિવસ રોકાય તો બે તક. પછી વધારે તક લે તમે ભાવ, તમારી ભક્તિ પહેલાના વખતમાં સાત સાત ટક જાનો રોકાતી, એટલે એક દિવસના કેટલા ટક ગણાય? બે ટક ગણાય. એટલે તમારે જમવાનું કેટલી વખત હોય, તમારે ખાવાનું કેટલી વખત હોય? ટીપે ટીપે સરોવર ભરાય. ભાઈઓ બહેનો બધાને કહું છું, ટીપે ટીપે સરોવર ભરાય. આ બધા જળાશયો છે ને, હવે વરસાદના પાણી ઉપરથી પડ્યા ટીપા અને નદીઓ આવી અને હવે જળાશયો બધા છલોછલ ભરાવા લાગ્યા છે. ટીપે ટીપે સરોવર ભરાય. એક એક નિયમ, એક એક કલાક તમારાથી ઉપવાસ ઘણા છે. મારા સાહેબ, મારાથી ઉપવાસ થતા નથી, મને ખૂબ ભાવના છે ઉપવાસ કરવાની, પણ શરીર સાથ આપતો નથી, મારાથી કક્ષા થતી નથી. અફસોસ ભલે કરો, અફસોસ ભલે કરો, પણ બીજા ઉપાય ઘણા છે ઉપવાસ થતા. એના સિવાય તમે હવે વાપરતા હો, નિયમ કરો કે દિવસમાં હું બે ટાઈમ જ વાપરીશ, વધારે ટાઈમ નહીં વાપરીશ. પછી સવારમાં નાસ્તા પાણી કરી લીધા, હવે તમને એક કલાક બે કલાક કદાચ પાણીની પણ જરૂર નથી, તો ચોવ્યા લઈ લો. ટીપે ટીપે સરોવર ભરાય, એક એક કલાકના નિયમ કરતા કરતા અને 12 મહિના સુધી તમે નિયમોનું પાલન કરો ને, એક વર્ષથી તપનો લાભ થાય. કેટલો? એક વર્ષથી. તો કલાકવાર ચા પાણી નાસ્તા કરી લીધા, હવે કલાક કે બે કલાક તમારી કોઈ જરૂર નથી, કલાકના 24 લઈ લ્યો.
બે કલાકના ચોડિયા લઈ લ્યો, અત્યારે હું પાણી પણ પીશ નહીં, કોઈ પણ વસ્તુ મોઢામાં નાખીશ નહીં. એવી રીતે આખા દિવસમાં 12 કલાક હોય ને 12 કલાક, એમાંથી વધારેમાં વધારે તમે 10 કલાક ચોડિયા કરી શકો. નિયમમાં રહ્યો અને જેટલું નિયમ અને મર્યાદા હશે એટલા તમારા આત્માને શું થવાના છે, લાભ થવાના છે. તો હાલતા ચાલતા જે થતા હોય, ઘણા બીજાના ટોકી ખિસ્સામાં ભરી રાખે અને હાલતા ચાલતા ખાતા, જો બીજી કોઈ પણ વસ્તુ હાલતા ચાલતા ખાવામાં ઘણા બધા દોષ છે. એક તો મર્યાદાનું ઉલ્લંઘન છે, બે તો એક ઠેકાણે બેસી તમારે જેટલું વાપરવું એટલું વાપરો, પણ પશુની જેમ હાલતા ચાલતા તમે ખાતા રહેશો એટલે તમારામાં અને પશુઓમાં જે ફરક છે, એટલે બે તક માણસ મનુષ્ય એની જમવાના તક બે છે. આજે તમારા કેટલા થઈ ગયા? ચાલો નાસ્તા પાણીને તકમાં ગણી લો તો 3 તક, એ સિવાય તમારે ખાવાની જરૂર ન પડે. કરજો ન્યા કે એવા વગર કારણના દોષ. શ્રાવકના 12 વર્ષોમાં એક અનર્થા દંડ નામનો વ્રત છે, આઠમો કયો છે, આઠમો, કે વગર લેવા દેવા તમને દોષિત બનાવે, વગર લેવા દેવા, કે વગર લેવા દે મને જરૂર નથી તો શા માટે દોષનું સેવન કરું, મને ભૂખ નથી તો શા માટે મોઢાની અંદર કોઈ પણ વસ્તુ નાખું. અને એ રીતે તમે કલાક કલાકના ચોવ્યા, ધર્મથી તો તમારે લાભ થશે પણ સમાજની અંદર પણ તમારી કિંમત થશે. તમે ક્યાં ગયા, કોઈના પ્રસંગે ગયા અને તમને નાસ્તા પાણી જમવાનું કે, અને એ વખતે તમે એમ કહો મારે અત્યારે ચોવ્યા છે, ધર્મ આવે, ધર્મ આવે કેતા ધર્મ નો પૂછડો બની ગયો છે. કર્મની નિર્જરા માટે કરો છો, એ લક્ષ્ય તમારો હોવો જ હોવો જોઈએ. લોકો ગમે તે વાતો કરે કોઈ વાંધો નથી, પણ તમે આને લોકો તમારી નોંધ પણ લેશે કે ખરેખર વ્યક્તિ છે હો, આવા પ્રસંગે રસવંતા ભોજન છે, નાસ્તા પાણીમાં કેટલી વસ્તુઓ છે, ચોવ્યા લીધા છે. તો એમાં સામાજિક દ્રષ્ટિએ પણ તમારી પ્રતિષ્ઠા વધશે. શું વધશે? પ્રતિષ્ઠા. અને કોઈ આમંત્રણ આપ્યું ખાઈ લીધું, ઉખડીએ રાહ જુએ જે ત્યાંથી આમંત્રણ આવે. તો નિયમ માર્યો તો આપણે શ્રી કૃષ્ણ મહારાજાની વાત ચાલે છે. પહેલો નિયમ વાહન ત્યાગ, બીજો નિયમ શસ્ત્ર ત્યાગ, ત્રીજો નિયમ સચેત અને અચેત. સચેત અને અચેત બધી વસ્તુનું શું કરી દેવાનો, ખાવાની સચેત વસ્તુ એટલે ફળફૂલ પણ લઈ જવાના નહીં, અને અચેત વસ્તુ એટલે કદાચ રાંધેલી હોય કે બીજી હોય એ પણ ધર્મ સ્થાનકમાં લઈ જવાના નહીં, ભગવાન પાસે લઈ જવાના નહીં. અને ભગવાનની વાત કરું ને, ભગવાનની તો ભગવાન કેવા છે, અણાહારી. કેવા છે? એ ભગવાન અણાહારી છે, એના તો હવે જાવ જીવના ચોવિયાર છે. કેવા છે? જાવ જીવ. અને એની પાસે જઈને તમે ખાવા પીવાની વસ્તુ રાખો. જે ભગવાનની જરૂર નથી અથવા જે વસ્તુ ભગવાન ઈચ્છતા નથી એવી વસ્તુ તમે એની પાસે જઈને મૂકવાથી લાભ કરશો. તો ભગવાનની જે વસ્તુની જરૂર છે, તો ભગવાનને શું જરૂર છે? ભગવાનને તમારી ભક્તિની જરૂર છે, ભગવાનને તમારી શ્રદ્ધાની જરૂર છે, ભગવાનને તમારા નીતિ નિયમની જરૂર છે. અને એવા નીતિ નિયમનું પાલન કરી અને ભગવાન પાસે જાઓ, અંતર્યામી પરમાત્મા તમારા હૃદયને તમારા આત્માને તમારા ભાવને જુએ છે. આ મારો સાચો ભક્ત છે. કેટલા ખુશ થાય ભગવાન, કેટલા ખુશ થાય. અને શાસ્ત્રમાં એક વાત આવી છે કે અંબર નામના એક સંન્યાસી, અંબર નામના એક સંન્યાસી ભગવાનની કેટલા વાલા હતા તમને ખબર છે? સંન્યાસી હતા, સાધુના હતા, જૈન સાધુના હતા, સંન્યાસી ભગવા વસ્ત્ર ધારણ કરેલા હતા, પણ ભગવાનને અંબર સંન્યાસી ઉપર અત્યંત પ્રેમ હતો. કેમ? તો કે આરાધક હતા. કેવા હતા? સંન્યાસી હતા અને છતાં આરાધક હતા. મેં તમને એક વખત કદાચ ચોમાસામાં વાત કરેલી હતી કે અંબર સંન્યાસી પોતાના પરિવાર સહિત, પરિવાર છે એટલે પોતાના શિષ્યો સહિત એક રસ્તામાં ચાલ્યા જાય છે. ઉનાળા દિવસો તરસ લાગી છે, ઘડામાં શ્વાસ પડ્યો છે, પણ નિયમ શું છે કે કોઈ આપે નહીં તો લે, કોઈ આપે નહીં તો લેવું નહીં.
આવો નિયમ તમે કોઈ લીધો છે? અને એથી બહાર નીકળો અને રસ્તામાં 2000 ની તો બહુ મોટી કહેવાય, 1000 ને 500 ની કે 1000 ની તો ગાયબ થઈ ગઈ, પણ કદાચ 10 રૂપિયાની નોટ અહીં આ ગેટ માંથી તમે બહાર જાઓ અને 10 રૂપિયાની નોટ પડી હોય તો તમે લ્યો કે ન લ્યો, તો તમારી છે, એના હકદાર તમે છો, એ તમારી કમાણીની છે. અને છતાં પણ આપણે શું કરીએ? કયો દોષ લાગે, કયો પાપ લાગે, દોષ નહીં પાપ, કયો પાપ લાગે? ત્રીજો અણુવ્રત ખુલ્લાઓ, અડીના દાણાઓ વેરમના, કોઈ દીધું ન, અડીના દાણાઓ એટલે કોઈ આપે નહીં અને આપણે લઈએ તો ચોરી ન, પણ અણક ની, તમારી વસ્તુ નથી, તમે એના માલિક નથી, પણ રહી શકાતું નથી, રહી શકાતું નથી, ભલે ને? અરે રૂપિયાનો સિક્કો કેમ ન પડ્યો હોય? તો આપણે તો લઈને. હવે બીજી વાત તમને કહું કે મન ન રહે, કારણ કે ગમે તે વ્યક્તિ લઈ જશે અને એનો ગમે તે ઉપયોગ કરશે. સમજી લે, તમારી પાસે દારૂડિયો આવે છે, તમે ન લીધી દારૂડિયો લેશે, તમે ન લીધી, સોની નોટ પડી હતી તમે ન લીધી, તો પાછળ કોણ આવે છે? દારૂડિયો. ઈ લેશે, ઈ લેશે તો શું કરશે? તો એ બીજી વાત કે કદાચ તમને જરૂર નથી, તમે એના હકદાર નથી, તમારી ચોરી કે અણકનું લેવું નથી, છતાં પણ એનાથી બીજાને નુકસાન થતો હોય તો એ તમારે લઈ લેવાનું અને પછી ધર્મસ્થાનકમાં, સાધનિક ભક્તિમાં, જીવદયામાં ઘણા બધા ખાતા છે, સુકૃતમાં તમારે ઘરનું ન વાપરો, આવું પરબારું મળ્યું એને તો વાપરો, ઘરનું કદાચ ન વાપરો, પણ પરબારે પરબારું મળી ગયું છે તો એને પણ તમે શું કરી દો? સુકૃત કાર્યની અંદર એનો ઉપયોગ કરી દો. તો સચેત અને અચેત આ બે વસ્તુનો પણ ત્યાગ કેટલા થયા? 3. હવે ચોથી વાત, શ્રી કૃષ્ણ મહારાજા સમવસ ચરણની નજીક પહોંચ્યા છે, હવે અંદર ગયા છે, એ 3 વસ્તુ તો બહાર થતી ગઈ, 3 વસ્તુ બહાર મૂકી દીધી છે, એને વાહન પણ મૂકી દીધું છે, હથિયાર પણ મૂકી દીધા છે અને ખાન પાન ની વસ્તુઓ પણ મૂકી દીધી છે. હવે એવી કોઈ વસ્તુ એની પાસે વાંધાજનક વસ્તુ હવે નથી. હવે સમોસ ની અંદર દાખલ થાય છે, અંદર દાખલ થયા પછી પાડવાના બે, અંદર દાખલ થયા પછી પાડવાના બે નિયમ, તો કે એક નિયમ ની અંદર ઉત્તરાસ્થાન મોકતી શ્રાવકો માટે નથી બતાવી, શ્રાવકો માટે શાસ્ત્રમાં શબ્દ શું છે? ઉત્તરાસ્થાન. આનો શબ્દ છે ઉત્તરાસ્થાન, એટલે ઉત્તરાસ્થાન એટલે કે તમારી પાસે જેમ કે ખેસ છે, એવો ખેસ અથવા કોઈ પણ કપડું, એ જ્યારે ધર્મસ્થાનકમાં જાય છે, સંતો પાસે જાય છે, એટલે મોઢા ઉપર શું કરે? આપણા મારવાડી શ્રાવકો પહેલાના હતા ને કે પાઘડી રાખતા, પાઘડી માથા ઉપર શું હોય? પાઘડીએ ગઈ, ટોપીએ ગઈ ને પાઘડી રાખતા. હવે જ્યારે સંતો પાસે જાય એટલે પાઘડીનો છેડો ખોલી નાખે, શું કરે? અને પાઘડીનો છેડો ખોલી અને મોઢા ઉપર યતના કરે કે હું સંતો પાસે જાઉં છું તો સંતોને કોઈ દોષ ન લાગે, અથવા મારા બોલેલા શબ્દોથી સંતો ઉપર થૂંક ન ઉડે. ઘણી વખત અમને તો એટલું કહેવાનું મન થઈ જાય પણ પેલા ને ખોટું લાગશે, બાજુમાં ઊભા હોય અને થૂંકો ઉડાડતા હોય, બોલે એટલે થૂંક ઉડ્યા વગર રહે નહીં, સમજી લેજો કે નજીકમાં ઊભીને વાત કરે છે, એ વાત કરશે એટલે મોઢામાંથી શું ઉડશે? થૂંક ઉડશે અને અમારા શરીર ઉપર ઘણી વાર પડતી હોય કે પછી અમે તો સાફ કરીએ, હવે એને કેવા જઈએ તો એ તો ખોટું લાગશે, આવતો બંધ થશે, આવતો બંધ થઈ, એટલે અમે એને મર્યાદામાં ક્યારેક પ્રસંગોમાં કહેતા પણ હોઈએ કે ભાઈ તમે યત્ના રાખો. શું રાખો? યત્ના. પહેલા નંબરની અંદર મોપતી, બીજા નંબરની અંદર રૂમાલ, જો મોપતી ન હોય તો રૂમાલ ઉપર શું કરો? યત્ન કરો. રૂમાલ પણ ન હોય તો રાખો, હાથ રાખો. તો ભગવાનની યત્ન માટે જ્ઞાનની આસક્તિ ન થાય, ભાવુકાના જીવોની વિરાજના ન થાય, અથવા તો કોઈના ઉપર તમારી થૂંક ન ઉડે, એના માટે આ વસ્તુનો ઉપયોગ ભગવાને બતાવ્યો છે. એક ભાઈ મને કે મારે તો ભગવાન તો મોપતિ રાખતા નતા, તર્ક નો જમાનો છે ને, તર્કવાદ છે અને તર્ક માં તો ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, તમે કહો છો કે ઉઘાડે માટે ન બોલાય, ભગવાન તો મોપતિ રાખતા ન હતા, તો ભગવાન ને દોષ નહીં લાગતા હોય, પણ સાંભળજો, કદાચ મુદ્રા જોઈ હોય તો તસવીરમાં ફોટામાં ભગવાન ની મુદ્રા જોવા મળે, જયારે ભગવાન મૌન છે
દેરાસરમાં તમે જાઓ છો ને, બધા જાઓ છો, અને દેરાસરમાં ભગવાનને તમે જુઓ છો, ભગવાન કેમ બેઠા છે? હવે જ્યારે બોલવું નથી તો ત્યારે મોપતિની જરૂર પણ નથી, જ્યારે બોલવું જ નથી તો મોપતિની કોઈ જરૂર નથી. હવે જ્યારે ભગવાન દેશના આપે છે સમવસણમાં બેસીને, તો એમની પાસે મોપતિ તો છે ને. મને કીધું કે ભગવાન પાસે મોપતિ નથી, ભગવાન તો દેશના આપે છે. તો ભગવાન પાસે તો કપડા ન હતા, છતાં પણ આપણે આપણે કપડા પહેરીએ છીએ ને. તો ભગવાને કંઈ કર્યું છે એવું નથી કરવાનું, ભગવાને કીધું છે એવું કરવાનું. શું કરવાનું છે? ભગવાને કર્યું એવું કરવાનું નથી, ભગવાને કીધું તે કરવાનું છે. તો સમવસ્ત્રની મુદ્રા કદાચ તમારી પાસે ક્યારેક જોવા મળ્યું હોય, અથવા ફોટામાં કે ક્યાં પણ તમે જોયું હોય, તો ઘણા ઠેકાણે દેરાસરોની અંદર પણ એવા પ્રકારના ભગવાનના સીન બતાવે છે કે એ ભગવાન સમવસ્ત્રમાં દેશના ફરમાવે છે. તો ભગવાન જ્યારે દેશના ફરમાવે છે ત્યારે ભગવાનનો આસન કયો છે? ભગવાન જ્યારે સમવસ્ત્રમાં બેસીને દેશના આપે છે એ વખતે ભગવાન કઈ મુદ્રામાં બેઠા છે? દેરાસરમાં તો પદ્માસન બેઠા છે, બંને હાથ ક્યાં રાખ્યા છે? ખોરામાં રાખ્યા છે. એ પણ નિયમ છે કે ડાબા હાથ ઉપર જમણો હાથ હોવો જોઈએ, કારણ કે જે કઈ પણ છે એ ક્યાં છે? આખો સ્વીચ બોર્ડ છે આપણો, આખા શરીરની અંદર જેટલી પણ નસો છે ને, આ બધી નસોને ચાર્જિંગ કરનાર આ સ્વીચ બોર્ડ છે. અને એની અંદર આજે એક વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણી પાસે આવ્યું, અને ફોરેનમાં જઈને, ક્યાં જઈને? ચાઇનીઝ પદ્ધતિથી કે જાપાનીઝ પદ્ધતિથી આપણી પાસે આવ્યું, અને પોઈન્ટ વગેરે એ કરાવે છે, રેકી કરે છે. રેકી આ એક પદ્ધતિ છે. રેકી એટલે શું? રેકી હાથથી જ થાય છે. આશીર્વાદ રેકી છે. આશીર્વાદ શું છે? કે જ્યારે કોઈ સંતો તમારા પ્રત્યે સુખ ભાવના ભાવે, મંગલ ભાવના ભાવે, કલ્યાણની ભાવના ભાવે, એનું સુખ થાવ, એનું સારું થાવ, એનું હિત થાવ, અને હાથથી શું આપે? આ રેકી. શું થાય? રેકી એટલે હાથમાંથી જે તરંગો નીકળે, જે કંઈ પણ વ્યય નીકળે, એ સામેના વ્યક્તિને અસર કર્યા વગર રહેતા નથી. આ બધા તરંગો જે અધ્યવસાયો છે, અને એ પ્રમાણે આ જીવોને ઉપયોગી થાય છે. તો ભગવાનની મુદ્રાની વાત કરતો હતો કે ભગવાન સમવસરની અંદર જ્યાં બેઠા છે ત્યાં કાર્યસર્ગ મુદ્રામાં બેઠા છે. કે ભગવાન ક્યાં બેઠા જ નથી, ભગવાન ક્યાં બેઠા નથી, ભગવાન ક્યારે નિંદ્રા લીધી નથી, ક્યારે પણ નિંદ્રા લીધી નથી. ફક્ત એક જ વખત એમને ઝોકું આવ્યું છે. શું આવ્યું છે? આખી જિંદગીમાં એટલે કે 42 વર્ષના દીક્ષા પર્યાયની અંદર છદ્મસ્થ કાળમાં, એ પણ કેવલ જ્ઞાન પછી નહીં, છદ્મસ્થ કાળમાં એક વખત એમને શું આવ્યું છે? ઝોકું આવી ગયું. અને એ ઝોકો આવે ત્યારે 14 સપના જોઈ લીધા. સોળ સપના એને જોયા છે. અને પછી સપનાના અર્થ પણ એમને વિચાર્યા કે સપનાનો શું અર્થ છે, અને એ પછી શું થશે. એટલે પાંચમા આરાના જે બનાવો બનવાના છે ને, એ સપનામાં એમણે શું કર્યા છે? જોયા. અને પછી એ પ્રમાણે બધું કીધું છે. એ વાતને આપણે આગળ જ્યારે સમય આવશે ત્યારે કહીશું. પણ ભગવાન દેશના જ્યારે આપે છે સમવસ્ત્રમાં બેસીને, આમ તો જ્યારે પણ જ્યાં ઉભા રહ્યા છે ને કાર્યસર્ગ મુદ્રામાં, એટલે બંને ઉભા રહીને, કેવા રહીને? ઉભા રહીને, બે હાથ સીધા રાખીને, સત્તાર ઉભા રહીને કાર્યસર્ગ મુદ્રામાં. દેરાસનની અંદર પ્રતિમા છે કે પદ્માસને, અને બંને હાથ ક્યાં રાખેલા છે? ખોરામાં રાખેલા છે. પણ જ્યારે સમવસ્ત્રમાં બેસીને દેશના આપે છે ત્યારે એની મુદ્રા અને એનો આસન કયો છે? લગભગ કોઈને ખબર, કોઈને ખબર હોય તો કહી દો. સમવસ્ત્રનો ફોટો તમે જોજો, ક્યાંય પણ મળશે તમને ફોટા સમવસ્ત્રમાં. અને સમવસ્ત્રમાં ભગવાન કઈ રીતે બેઠા છે બતાવું? તો સમવસ્ત્રમાં જ્યારે ભગવાન બેઠા છે ને, એમનું આસન આ છે. આમ બેઠા છે, એક પગ નીચે રાખ્યો. નીચે શું છે? પદ્મકમળ. પદ્મકમળ ઉપર એમનો પગ જોઈ લેજો, તમને એ દ્રશ્ય તમને જોવા મળશે. પદ્મકમળ ઉપર ભગવાનનો પગ છે. બીજો પગ શું કર્યું છે? વાળ્યું છે. કે વાળવાથી શું થયું છે? એના શરીરની એટલે કે એની ઇન્દ્રિયોની મર્યાદા થઈ ગઈ છે. શું થયું છે? એટલે કે ઇન્દ્રિયો કોઈને પણ દ્રશ્યમાન થઈ શકે નહીં. પછી તો કે એક હાથ ડાબો એને ખોળામાં મૂક્યો છે મર્યાદા કરવા માટે,
અને બીજો જમણો હાથ છે ને એ મોઢા ઉપર રાખ્યો છે. આ સમવસ્ત્રણ ની અંદર ની મુદ્રા ફોટામાં તમને જોવા મળશે. તો હાથ ક્યાં રાખ્યો છે? મોઢા ઉપર રાખ્યો છે. એ પર કેવી રીતે આજે ઘણા મોઢા ઉપર હાથ રાખીને બોલે, જાણવાનો ઉપયોગ હોય ને. સ્થાનકવાસીમાં પ્રાય કરીને વિશેષ પ્રમાણમાં કે ઉઘાડે મોઢે બોલાય જ નહીં, તેરા પંક્તિઓમાં પણ મોપતિનો ઉપયોગ ન હોય તો હાથ રાખીને પણ બોલે. તો ઘણા છે ને ઉપયોગને ખબર ન હોય તો આમ હાથ રાખે, તો કે આમ નહીં, આમ રાખવાનું. કે મોપતિ છે ને, મોપતિનું પ્રમાણ આમ લાંબો છે, આમ લાંબો નથી, આમ લાંબો છે. એટલે આ રીતે એ મોપતિનો ઉપયોગ કે હાથથી પણ ચેતના કરે. તો ભગવાન પણ દેશના આપતી વખતે એક પણ શબ્દ, એક પણ અક્ષર ઉગાડે મોઢે બોલ્યા નથી. એટલો એનો સંપૂર્ણ ઉપયોગ રહેલો છે. અને એ રીતે ઉપયોગથી એમણે જે દેશના આપી છે, તો ચોથી વાત, સમવસ્ત્રણમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય અથવા તો દેરાસરમાં જાય અથવા તો ઉપાશ્રયમાં સાધુ સાધ્વી પાસે જાય, એટલે ચોથી વસ્તુ કઈ છે? ઉત્તરાસન. ઉત્તરાસન નો મોપતિ તો તમે સામાયિક પ્રતિક્રમણ કરો ત્યારની વસ્તુ છે, પણ હાલતા ચાલતા ગમે ત્યારે રસ્તામાં સંત મળી ગયા અને તમારે એમને વંદન કરવું છે, તમારે એમને સુખસાતા પૂછવી છે, તો તે વખતે મોપતિ તો છે નહીં, તો ત્યારે શું કરવાનું છે? જો ઉત્તરાસન હોય, પહેલાના શ્રાવકો પાસે ખભા ઉપર શું રહેતી? ખેસ રહેતી. અને શ્રેષ્ઠીઓ એ ખેસ આમ બગલમાંથી નાખી અને રહેતા, અને એની શોભા હતી, એનો હોભો હતો. બગલમાં ખેસ હોય જ, અને એ રીતે જે બહાર નીકળે, અને જ્યારે એનો ઉપયોગ કરવો હોય ત્યારે એ ઉપયોગ કરે. તો મોઢા ઉપર યત્ન રાખી અને પછી ત્યાં જવું. બધાની પાસે મોપતિ ભાગતા નથી કે એમની પાસે હાથમાં રાખવાની છે કે નથી, તો હાથમાં રાખવાની ક્યાં રાખવાની? હાથમાં રાખો તો હાથ પટ્ટી, કમર ઉપર રાખો તો કમર પટ્ટી, અને મોઢા ઉપર રાખો તો મોપતિ. શું છે? આ સીધો અર્થ એનો. હાથમાં રાખો તો હાથ પટ્ટી, કમર ઉપર રાખી દો, અહીંયા ખુશી નાખે ઘણા. કમર ઉપર રાખે તો કમર પટ્ટી, પણ એનું નામ ભગવાને શું આપ્યું છે? મોપતી. તો ક્યાં રાખવાની પટ્ટી? તો કે મોઢા ઉપર રાખવાની પટ્ટી. એટલે એને કહેવાયું છે મોપતી. શું શબ્દ છે? મોપતી. હાથ પટ્ટી ભગવાને નથી કીધી, કમર પટ્ટી પણ નથી કીધી, સાથર પટ્ટી પણ નથી કીધી, બરાબર સાથર ઉપર રાખી મૂકે. એટલે રાખવા માટે નથી, ઉપયોગ કરવા માટે છે. આ સાધન સાના માટે છે? ઉપયોગ કરવા માટે છે. એટલે મોપતિ બાંધે કે ન બાંધે એ કોઈ પણ મત મતાંતરમાં જવાનું નથી. હું પણ બાંધવાનો આગ્રહી નથી. સ્થાનકવાસીમાં તો બાંધવાની પરંપરા પાછળથી આવી છે. આચાર્ય ભગવંતો વિચાર કર્યો તેરાપંથી સ્થાનકવાસીમાં કે હવે જયારે આપણે હાવભાવ કરવા છે અને અભિનય કરવા છે, લોકોને હાથથી સમજાવવા છે, તો હાથનો ઉપયોગ જો આપણે સમજાવવા ઘર માટે બોલાઈ જશે. એટલે મોપતિ બાંધી રાખવી એવા આચાર્યની પરંપરા છે. કોની પરંપરા છે? આચાર્ય ભગવંતોની પરંપરા છે. આગમ પ્રમાણમાં બાંધવાની કોઈ વિશેષ ક્યાંય પણ ઉલ્લેખ આવતો નથી. પણ આપણે જયારે ઉપયોગ ચૂકીએ છીએ અને હાથનો બીજા કાર્યમાં ઉપયોગ કરવા જઈએ છીએ, એટલે ઉઘાડે માટે બોલાઈ જાય છે. એટલે શું કરવાની? મોપતી બાંધીને રાખવાની. તો ચોથો નિયમ, ધર્મ સ્થાનકમાં જતા સાંભળજો, મોપતિ હોય તમારી પાસે, લગભગ બધાને પાસે હોય, ન હોય તો રૂમાલ, પણ ક્યાં રાખવો જોઈએ? મોઢાના ઉપર. અને કદાચ રૂમાલ પણ ભૂલી ગયા હો તો શું કરવું જોઈએ? હાથથી કેટના પૂર્વક સંતોની સામે બેસવું જોઈએ. આ આપણી પરંપરા છે, આ આપણો નિયમ છે, આ આપણો ઉપયોગ છે, અને એ આપણી મર્યાદા છે, અને એ આપણો ધર્મ છે. શું છે? ધર્મ. જીવ દયા એ ધર્મ છે. તો ચોથી વસ્તુ શું આવી? ઉત્તરાસન. હવે ઉત્તરાસન નો ઉપયોગ કરી અને હવે ત્યાં જાય છે ભગવાન પાસે. પાંચમી વસ્તુ, જ્યારે ભગવાન પાસે જાય છે તો પાંચમી વસ્તુમાં શું છે? હાથ જોડ. બોલો તો શું બોલો છો? પ્રાર્થનામાં બોલાવે અમારો મહારાજ, હાથ જોડ માન મોડ, ટીકો તોરા પાઠ છે ગુરુવર્તા, પીકારો મારી વંદના. જોડેલા રહેવા જોઈએ. ઘણાને હાથ જોડતા આવડતું હોય નથી અને હાથ જોડતા ફાવતું હોય નથી, આવડતું નથી અને ફાવતું નથી. આમ નહીં,
આકરા નહીં વારવાના, હાથને ખીપ પર નહીં રાખવાનું, હાથને કોલું અને આકરાને આંગળીઓની સામે આંગળીઓ હું આવું જોઈએ, બંને પાંચ આંગળી એક હાથની અને પાંચ આંગળીઓ બીજી હાથની આ ભેગી થવી જોઈએ અને વચ્ચે શું રહેવું જોઈએ, કોલાણ ફિટિંગ કરી નાખવાનું, વચ્ચે કોલાણ રહેવું જોઈએ. પણ અનુગ્રહ વર્તા આવશે એ અંજલિની અંદર જીલવાનું છે. આમાં જીલવાનું અંજલિ તો હાથની શું કહેવાય, અંજલિ તો હાથ વચ્ચે કોલાણ હોય અને કોલાણની અંદર એ પરમાત્માનો અનુગ્રહ એ ઉતરે અને પછી જતી માથે હાથ ફેરવી દેવાનો. શું કરવાનો હાથ, આ હાથની અંદર તો અનંત શક્તિ ભરેલી પડી છે. ચરણરજ લે ને ચરણરજ, ઘણા ચરણરજ લે અને પછી તો કે ચરણરજ લઈને માથે ચરાવાય. શું કરવાનું હોય, માથે ચરવાનું. કે ફરીને વાત કરું છું, બહેનોને તો માસજી પાસે સાધ્વીજી પાસે કામ હોય પણ શ્રાવકો હજી પણ ઘણાનો ઉપયોગ નથી. ફક્ત અંગૂઠા સિવાય સાધુના શરીર ઉપર ક્યાં ટચ થવો જોઈએ નહીં, ક્યાં ટચ થવાનો. હા તો રજ સાની કહેવાય, ઊંટની રજ નહીં, ભાવડાની રજ નહીં, બીજી કોઈ રજ નહીં, ચરણ રજ. શબ્દ શું છે, ચરણ રજ. અને ચરણ તો બહાર ચાલતા હોય ને સાધુ, એટલે ચરણમાં એટલે પગમાં શું ચોટે, આજે ધૂળ ચોટે ને રજ, એ ચરણ રજ છે. અને એ સંતોના પગમાંથી લઈ અને તમારે ક્યાં ચડાવવાની, માથે ચડાવવાની હોય. પગ સિવાય ક્યાંય પણ ટચ થવો જોઈએ નહીં. એટલે જ્યારે પણ અહીંયા તમે દર્શન કરવા આવો તો ઘણા બે ગુડા ઉપર હાથ મૂકે, ઘણા સાકર ઉપર હાથ મૂકે, ઘણા બીજેપી હાથ મૂકે, તો ફક્ત ત્યાં અને આવે ત્યાં સુધી હાથ તો હોવા જોઈએ. ઘણામાં આવે ને પછી અહીંયા આવીને હાથ ખોલી નાખે, હાથ ખોલી બે ઘૂંટણ ઉપર રાખે, તો કે નહીં ઘૂંટણ ઉપર હાથ રાખવાના નહીં, હાથ જોડેલા લાવવાના. અહીંયા આવ્યા પછી જમણો હાથ અને જમણો પગ, પગ પણ કયો, જમણો, જમણા પગનો અંગૂઠો, અંગૂઠે અમૃત વચ્ચે લબ્ધી તણા બધા ગુરુ ગૌતમને તમારીએ મન મન ચિત્ત ફલ દાતા. તો અંગૂઠે અમૃત વચ્ચે ત્યાં અંગૂઠે. આ જૈન ધર્મની વાત છે. અને કરું તો શ્રી કૃષ્ણ મહારાજાને જ્યારે વસુદેવજી સુંડલામાં બેસાડી અને ક્યાં લઈ જાય છે, ગોકુળમાં લઈ જાય છે. કાલે દિવસ આવી રહ્યો છે, કાલે છે જન્માષ્ટમી, કાલે જન્માષ્ટમીનો દિવસ છે, કૃષ્ણ જન્મ દિવસ. એ જન્માષ્ટમી મનાવવામાં આવી છે. જન્મ કયા દિવસે થયો, સાતમના દિવસે છે. કયા દિવસે, સાતમના દિવસે. પણ સાતમના દિવસે કંઈ થયું નહીં, આઠમમાં ક્યાં જન્માષ્ટમી મનાવી, ગોકુળની અંદર આઠમના દિવસે એની જન્માષ્ટમી મનાવવામાં આવ્યો. આજે પણ ઉપાય છે, આપણે પણ આપણી રીતે આવતીકાલે ભાવિ તીર્થંકર પરમાત્મા શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીનો દિવસ આપણે એના ઉપર વિવેચન કરી અને શ્રી કૃષ્ણ કોણ હતા, કેવા હતા અને કેવા થશે એના ઉપરનું વર્ણન હું આવતીકાલે તમારી સામે રજૂ કરીશ. તો શ્રી કૃષ્ણની જ્યારે વસુદેવજી ગોકુળ લઈ જાય છે ત્યારે રસ્તામાં શું આવી, કઈ નદી આવી, જમુના નદી આવી. હવે નદી પણ જોઈ લેજો, બે કાંઠે વહેતી હતી અને એમાં વસુદેવજી પાણીમાં ચાલ્યા જાય છે. એમ કરતા કરતા ક્યાં સુધી પાણી આવ્યું, ખાલી માથું એક સલામત રહ્યું છે. અને જીવનની આ વસ્તુ નોંધ કરવા જેવી છે, જે મહાવીરની આપણે નોંધ કરી કે મહાવીરે પ્રતિજ્ઞા શું લીધી, કે જ્યાં સુધી માતા પિતા જીવંત હશે ત્યાં સુધી ભિક્ષા લઈશ નહીં. કેમ, તો કે મારા માતા પિતાને દુઃખ થાય અને એ આર્ત રૌદ્ર ધ્યાન ધરશે અને એનાથી કર્મ બાંધે અને એનું અહિત થાય એવો સંતાન ક્યારે પણ ઈચ્છે નહીં. તો આજે કોઈને ખબર પડતી નથી કોણ વેરા, ભગવાનને તો ખબર હતી કે મારા માતા પિતાનું આયુષ્ય આટલું હતું. આપણે શ્રી કૃષ્ણની વાત છે તો ભગવાન મહાવીરે પણ માતા પિતાનો સંપૂર્ણ વિનય, સંપૂર્ણ આદર અને સંપૂર્ણ પૂજ્ય ભાવ એમના પ્રત્યે રાખ્યો છેવટ સુધી, જીવનના અંત સુધી. અને શ્રી કૃષ્ણ પણ જ્યારે જાય છે ગોકુળમાં, રસ્તામાં જમુના નદી આવી છે અને વસુદેવજી સુંડલામાં લઈને જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ
એ જોવે છે કારણ કે ભગવાન નો જીવ છે. કયો જીવ છે? ભગવાન નો. એટલે એનામાં ભલે પાંચ જ્ઞાન ના હતા, પણ કેટલા જ્ઞાન? ત્રણ જ્ઞાન હતા. અને ત્રણ જ્ઞાન થી પણ ઘણું બધું જાણી શકાય. અરે મતિ અને શ્રુત પણ ઓછા નથી. મતિ અને શ્રુત થી પણ તમે ઘણું બધું જાણી શકો છો. આગમ ની અંદર અગમ અને નિગમ એ તમે જો વાંચો, તમે એને સાંભળો, તમે એના ઉપર વિચારો, તો અગમ નિગમ ની વાતો ક્યાંથી મળે તમને? આગમ માંથી મળે. તો એ શ્રુત જ્ઞાન છે. અને બુદ્ધિ નો વિષય તમે ઉપયોગમાં મૂકો ને, એ મતિ જ્ઞાન છે. બે તો આપણી પાસે છે. ત્રીજું અવધિ જ્ઞાન. અને શ્રી કૃષ્ણ જોયું, ઓહો મારા પિતાજી અત્યારે કઈ પરિસ્થિતિમાં છે, મને બચાવવા માટે એ મરણાંત પરિસ્થાન કરી રહ્યા છે. અને શું થશે ભગવાન જાણે. તો પિતા પ્રત્યેનો ઋણ અદા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે સુંદલામાંથી બોલો ને પગ બહાર કાઢ્યો, અને પગનો અંગૂઠો છે ને એ જમનાના પાણીમાં ડબોળ્યો. જમના શું થઈ ગઈ? શાંત થઈ ગઈ. અને માર્ગ મળી ગયો. અને હેમ કેમ? પછી તો કે શ્રી કૃષ્ણ તમે ફોટો જોયો હશે, તો એ પગનો અંગૂઠો છે ને, પગનો અંગૂઠો આમ વાળીને મોઢામાં નાખે છે. નાનકડા બાળક, આજે પણ નાના બાળકો ની આ ટેવ હોય છે, એને કોઈ શીખવાડતું નથી. શીખવાડે કોઈ નહીં કે તું પગનો અંગૂઠો મોઢામાં લે કે હાથનો અંગૂઠો મોઢામાં લે, કોઈ એને શીખવાડતું નથી. અને છતાં પણ નાના બાળકો પૂર્વ ભવોના સંસ્કાર લઈને આપણે પણ લઈને આવીએ, અને પછી આ વાયરો વાળી દક્ષિણનો વાયરો સાફ કરી નાખે. તો બાળક જયારે જન્મે ને ત્યારે એનામાં શું રહેલા હોય? પૂર્વના સંસ્કાર હોય, વ્યક્ત પણ કરતો હોય. નાનકડો બાળક કાંઈ જ નથી, એક સાંભળજો, કાંઈ જ નથી. અને નાનકડો બાળક હસે છે. હસતા બાળકને જોયા છે ને? કાંઈ જ નથી અને હસે છે. સાના ઉપર હસે છે. એને એવું શું જોયું કે એને હસવું આવ્યું? નાનકડો બાળક કાંઈ સમજતો પણ નથી. એ પૂર્વના સંસ્કારો છે, એ પૂર્વના ભાવોને જાણે છે. હજી અહીંનો વાયરો વાયો નથી અને કચરા અંદર ગયા નથી. ત્યાં સુધી કયા સંસ્કાર છે એનામાં? પૂર્વના. અને એથી કરીને એવા દ્રશ્યો કે આગલા ભાવના એના માનસ પટ ઉપર છે. ક્યાં છે? માનસ પટ ઉપર સંસ્કાર છે. અને જેથી કરીને એ દ્રશ્યો જે જોવે છે અને ખિલખિલાટ શું કરતો હોય છે? હસતો હોય છે. તો શ્રી કૃષ્ણ પણ આવા પ્રકારે ઉપયોગપૂર્વક એને જમુનામાંથી માર્ગ આપ્યો. પગનો અંગૂઠો કે હાથનો અંગૂઠો મોઢામાં નાખી તો અંગૂઠામાં શું છે? અને મારી બહેનો છોકરાને અંગૂઠો છોડાવવા માટે શું કરે? મરચું લગાડે, મરચું અને ટીકું લાગશે એટલે છોડી દે. જોકે આદત છોડવાની હોય ન છોડવાની હોય નહીં. પોતાની મેળી ત્યારે અમુક સમયનો થશે ને, અમુક ઉંમરનો થશે, એટલે પોતાની મેળી શું કરી નાખશે? એ છોડી જ દેશે. પણ ત્યાં સુધી અંગૂઠામાંથી શું લે છે? અમૃત લે છે. અમૃત એને ખાવાનું ન મળે તો ચાલશે, પણ મોઢામાંથી એને શું મળી રહ્યું છે? અંગૂઠામાંથી અમૃત રહે અને ખુશપૂર્વક આખો દિવસ એ પસાર કરી જાય. રડશે પણ નહીં. એટલે મારી બહેનોને કહું છું કે કદાચ આવા છોકરામાં આવું કોઈ દેવ હોય ને તો એને ચૂસવા દેજો, છોડાવજો નહીં. એ અમૃત લઈ રહ્યો છે. શું લઈ રહ્યો છે? અમૃત લઈ રહ્યો. અને જેવો મોટો થશે, સમજણો થશે, એટલે પોતાની મેળે છોડી દે. ચોથી વસ્તુ, જ્યારે ધર્મસ્થાનકમાં, દેવાલયોમાં, દેરાશ્રમમાં કે અન્ય સ્થાને જાય ત્યારે શું કરે? આજે પણ દેરાવાસી ભગવાનની નજીક જાય છે ને ત્યારે બાંધે છે. શું કરે છે? મોઢા ઉપર રૂમાલ, એને જે મુખકોષ કહેવાય, એને શું કહેવાય? મુખકોષ કહેવાય છે. અને એ બાંધે છે. પછી દર્શન કરવા આવે, ઈચ્છામી ખમાર્પણો મંદિર જામણી જાય વધારણ મંદામી ઈચ્છાકાર સરીસા ભગવાન ઈરિયાવે ખામું કે અભૂખ્યો ખામું કે એવો કઈ શબ્દ બોલે ત્યારે મોઢા ઉપર શું રાખે છે? શા માટે? શા માટે? તો કે હું શાસ્ત્રનો શબ્દ બોલું છું, હું ગુરુનું વંદન કરું છું, ગુરુનો વિવેક કરું છું, તો ગુરુનો અવિવેક ન થાય અને ગુરુ ઉપર મારા મોઢામાંથી કોઈ વસ્તુ ન પડે એટલે શું રાખે છે? હાથ રાખીને બોલે છે અભૂખ્ય મી ખમાવે. એ વખતે મોઢા ઉપર ભગવાને તો કીધું જ છે કે એક પણ શબ્દ શાસ્ત્રનો, એક પણ શબ્દ આગમનો ઉગાડે મોઢે બોલી શકાય નહીં. પણ જેટલો ઉપયોગ રહે એટલો ઉપયોગ. બધી બહેનોને કહું છું, જેની પાસે મોપતી જરા મોઢા ઉપર આપજો, તો જેની પાસે ચઈ રાખજો, તો
કેવા મોઢા સરસ લાગે છે જો તો ખરા તમે મોઢા ઉપર મોપતી હોય તો રૂપ બદલી જાય પછી બાંધે કે ન બાંધે વસ્તુ અલગ છે પણ મોઢા ઉપર હાથથી પકડીને રાખે ને તો આખું રૂપ બદલી જતો હોય છે એનો દેખાવ આખો અલગ પ્રકારનો થઈ જતો હોય અને સંતોને ગમી જતો હોય હું એમ કહું છું કે ગમવા માટે ગોચરી પાણીમાં તો સારી સારી વસ્તુ ભરાવી અને સાધુઓને ખુશ કરવાની જરૂર નથી સાધુઓ ગુરુઓ જે કહે એ કરીને સંતોને ખુશ કરે એવી રીતે ખુશ કરો કે સંતો જે તમને કહે છે કે આમ કરવું જોઈએ આમ રહેવું જોઈએ આમ વર્તવું જોઈએ અને એનું જે પાલન કરે છે ત્યારે સંતોને ગમે છે સંતોને એ વ્યક્તિ ઉપર પ્રેમ ઉત્પન્ન થાય છે અને વગર માંગે એક માં પોતાના છોકરાને લઈને આવી ભણી ભણીને મોટો આવે ધંધે લાગવાનો મારે ત્યાં એને જરા થાપી મારી દો ને હવે કમાવા જવાનું છે એટલે તમારા આશીર્વાદ લેવા આવી ભલે થાપી તો અમે મારી દઈએ કોઈ વાંધો નથી એને એને રાજી થતા હોય અને એને ખુશી થતી હોય તો થાપી મારવામાં કોઈ વાંધો નથી પણ સંત અંદરથી જ્યારે ઉદ્ગાર કાઢે અને અંદરથી એવી ભાવના ભાવે કે આ વ્યક્તિનું શુભ થાવ આ વ્યક્તિનું ભલું થાવ આ વ્યક્તિનું સારું થાવ એ અંતરના ભાવો છે ને એ થાપી મારવા કરતા પ્રમાણ કેવા છે હા અને એ તમે શબ્દ વાપરો છો માણસ તો કદાચ બોલીને આશીર્વાદ આપે પણ ગાયો આ કૂતરાઓ આ કબૂતરાઓ અને અબોલ પ્રાણીઓ એ બોલ્યા વગર તમને શું આપે આપે કે ના આપે તો બોલ્યા વગર જે આશીષ મળતા હોય એ અતિ ઉત્તમ આશીષ હોય છે મહાન આશીષ હોય છે અને એના આશીષ થી આત્માનું કલ્યાણ થઈ જતું હોય તો ચાર વસ્તુ કરી એક વસ્તુ શસ્ત્ર નો ત્યાગ વાહન નો ત્યાગ બીજી વસ્તુ શસ્ત્ર નો ત્યાગ ત્રીજી વસ્તુ સચેત અને અચેત વસ્તુ નો ત્યાગ ચોથી વસ્તુ ધર્મ સ્થાનક માં જાય એટલે મોઢા ઉપર પ્રમાણ કરી અને જાય ચાર અને પાંચમી વસ્તુ હાથ જોડ માન મોર હાથ જોડી માન મોડી માન એટલે અભિમાન અભિમાન તો જી નાખવાનું હું સંતો પાસે જાઉં છું તો અભિમાન કોનું રહ્યું છે ભાઈ મારા અભિમાન રાવણ ઉપર રહ્યું નથી એટલે અભિમાન છોડી અને સંતો પાસે વિનમ્ર ભાવે કેવા ભાવે વિનમ્ર ભાવે હાથ જોડીને ગુરુદેવ મારા યોગ્ય આદેશ ફરમાવો મારા યોગ્ય કોઈ આજ્ઞા ફરમાવો આજે મારું કલ્યાણ થાય એવું કંઈક નિયમ આપો પ્રતિજ્ઞા મને કરાવો અને એવી રીતે હાથ જોડે પાંચ વસ્તુ આવી કેટલી વસ્તુ પાંચ વસ્તુ આ પાંચ વસ્તુનો ઉપયોગ ધર્મ સ્થાનકમાં જતા દરેક વ્યક્તિએ કરવો જોઈએ આ અભિગમ છે તમે કોઈ પણ સંતોને કે સતીજીને પૂછજો કે અભિગમમાં શું શું પાંચ વસ્તુ આવશે એટલે તમે તરત જ એ કહી દેશે કે આ વસ્તુ પાંચ આવશે સમય આપણો એક કલાકનો પૂરો થયો છે આપણે ત્યાં સરસ મજાનો માહોલ એ જામેલો છે અને ઉપરથી મેઘરાજા વર્ષે છે અને સંતોના મુખેથી વીર વાણી જીનેશ્વર ભગવાનની વાણી વર્તે છે ઉપરથી વરસાદ વર્તે તો શરીર પલળે છે અને વીરવાણીનો વરસાદ વર્તે તો આત્મા પલળે છે આત્મા પૂર્ણો થાય છે આત્મા ભીનો થાય છે અને એ ખેતરમાં પાણી પડે તો ખેતર પૂર્ણો થાય અને પછી એમાં વાવેતર થાય તો ધાન્ય ઉગે છે તેમ આપણો આત્મા પણ પૂર્ણો થાય અને એ આત્માની અંદર વ્રત નિયમના બીજડા જો વવાઈ જાય તો એ આત્માને પણ અનેક ગણા થાય છે લાભ થાય છે સરસ મજાની આરાધનામાં બધા આત્માઓ જીવી રહ્યા છે સ્થિતિ તપના આરાધકો 44 છે કેટલા છે 44 અને 44 આરાધકો સ્થિતિ તપની એક એક બારી પસાર કરતા કરતા અને અભિમન્યુ કેટલા કોઠા પસાર કર કર્યા હતા સાતમામાં અટકી ગયો પણ અમારા ભાઈઓ અને બહેનો તો એટલા કુમારી વંશ છે એટલા પુરુષાર્થી છે કે ગમે તેમ થાય પેલો અભિમન્યુ એક કોઠો હારી ગયો હતો પણ અમારી બહેનો અને ભાઈઓ આખે આખ કોઠા શું કરી જશે જીતી જશે પાર કરી જશે એમના આરાધકો એમની આજે છઠ્ઠી બારીનો છઠ્ઠો ઉપવાસ બધાના સુતા છે ને બધાની તપસ્યામાં અનુકૂળતા છે ને અને માસ ખમણના તપસ્વીઓ જે મહિનાના 31 દિવસના એવા તપસ્યાઓ જે કરી રહ્યા છે એવી તપસ્યાને પણ તપસ્વીઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને તપસ્વીઓ ચાતુર્માસની શોભા છે શાસનની શોભા છે અને આપણા બધાની શોભા છે એના ઉપર તો ગાજા વાજા છે એ ન હોય તો અને થાના મને બેઠા કર્યા હોય
ચૂંટતા સીધી તકના આરાધકોને છઠ્ઠી બારીનો છઠ્ઠો ઉપવાસ તમારો હેમ કેમ સુખતા પૂર્વક નિર્વિઘ્ને પસાર થઈ જશે. અને હવે તો આવતીકાલ પારણો એટલે વ્યાસનો, અને પછી કઈ વારી આવશે? અભિમન્યુ હારી ગયા હતા, પણ મારા વીર સૈનિકો કોઠામાં હારે તેવા નથી. અડીખમ યોદ્ધા છે, કરેંગે અને પાર પડેંગે એવા આજે છઠ્ઠા ઉપવાસ. પૂજ્ય ગુરુ ભગવંતોને એમના સંયમી જીવન અને તપ ત્યાગ સાથે પૂછીએ છીએ. આપ સાતામો છો જી, પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા ને પૂજ્ય ગુરુદેવના શુભ આશીષથી આપણા સંઘની અંદર તપસ્વીઓની ખૂબ જ વણઝાર લાગી છે. દરેક તપસ્વીઓને શ્રી સંત રતિ સુખ સાધા પૂછવામાં આવે છે. આપ સાતામો છો જી, બાર ગામથી પધારેલ મહેમાનોને સાધર્મિક ભક્તિનો શ્રી સંઘના રસોડે આપવા નમ્ર નિવંતુ. બારગામથી વધારેલ હરેક દરેક મહેમાનોને શ્રી સ્થાનકવાસી જૈન સંઘ હાર્દિક સ્વાગત કરે છે. આજે મુખ્ય થોડી જાહેરાતો છે, તો બધા શાંતિ રાખીને સાંભળવા નમ્ર વિનંતી. તીર્થ તપ અને માસ ખમણના સમૂહમાં પચકાણ વિધિ 30/8/2022 ને મંગળવારમાં પૂજ્ય ગુરુદેવના સ્વમુખેથી આપણે લેવાના રહેશે. તો દરેક તપસ્વીઓ પરિવારોને 30 તારીખે સમયસર સવારના વખ્યાનની અંદર હાજર રહેવા નમ્ર વિનંતી. સિદ્ધિ તપ અને માસકમણના તપસ્વીઓનું બહુમાનનું સંઘ તરફથી કાર્યક્રમ 1/9/2022 ને ગુરુવાર બપોરે 1-3 કલાકે રાખેલ છે. આજ રંગમંડપમાં કદાચ કોઈ વરસાદની અનુ હશે ને એવી કોઈ હશે તકલીફ, તો કોઈ સ્થળ બદલવામાં આવશે તો તેની જાહેરાત કરવામાં આવશે. તેની દરેકે નોંધ લેવા વિનંતી. સિદ્ધિ તપ અને માસકમણના તપસ્વીઓના પાસપોર્ટ સાઇઝના ફોટોની પાછળ ઉંમર અને નામ બરાબર લખી ને રત્નરાજ જ્વેલર્સની અંદર 1-2 દિવસમાં આપવા નમ્ર વિનંતી. ગુરુદેવ પૂજ્ય ગુરુદેવ દિનેશચંદ્રજી મહારાજ સાહેબને લોચ જે 20 તારીખે લોચનો કાર્યક્રમ રાખેલ છે, તો પૂજ્ય ગુરુ ભગવાનને લોચ કરવાની છે. તેનો આપણે સંઘની અંદર ચડાવવાથી બોલી બોલવાની છે, એ બોલી તપતી નહીં પણ પૈસાથી જ બોલવાની છે. એટલે દરેકે આ વસ્તુ ધ્યાનમાં લેવા વિનંતી. આવતીકાલે આનો ચડાવો બોલાવવામાં આવશે અને પરમ દિવસે પૂજ્ય ગુરુદેવની લોચ થશે, તો તેને દરેક ભાવિક ભક્તો ધ્યાન લેવા વિનંતી. જે ભાગ્યશાળી ચડાવો લેશે એમના હાથે ગુરુ મહારાજનું પહેલા લોચનું લેશે ને એ વાર એ પરિવાર એમના ઘરે લઈ જશે એવી દરેકને વિનંતી. ભાવના હોય આવતીકાલે સમયસર વધારી લાભ લેવાની. સવારનું બેસતું હોય ને પ્રકાશ કુમારજી અમૃતલાલજી પાલરેચા આવતીકાલે સવારનું અને જીવન રોશિણ ગારે મન મેદારે ખાતા ખાતા કાઈ કાઢ્યો સા માસ ખમણ કર લે કે કુછ તો કર લે રે કર લે 28 માસ ખમણ કર લે ખાતા ખાતા કાઈ કાઢ્યો સારે મન મેં તાર લે તન મન રાસે રોગ મિટાવે ઉજલે આતમરા તન મન રાસે રોગ મિટાવે ઉજલે આતમ રામ તપરે માર્ગ જો ભી ચાલે તપરે માર્ગ જો ભી ચાલે દેવ કરે ગુણગાન અરે હા દેવ કરે ગુણગાન મન મેં ધાર લે ખાતા ખાતા કાઈ કાઢ્યો સા
उदार है। बोलो बोलो गुरु की जय, बोलो कर्मों का कलमस धोलो है आत्मा का कल्याण, गुरु का साया बन जाता वरदान, पावन शरण सच्ची शरण